નાનપુરા ખાતે આવેલા ખલીફા મોલ્લાની મસ્જિદનો વિવાદ વકફ બોર્ડ સાથે હવે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચવા પામ્યો છે. ટ્રસ્ટીઓની દાદાગીરીના વિરોધમાં સ્થાનિકોએ પોલીસ કમિશનરને આજરો રજૂઆત કરી હતી, તો મીડિયા સમક્ષ પણ ખલીફા મોલ્લાના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. શું કહી રહ્યા છે તે આપણે જાણીએ. નાનપુરા ખાતે આવેલા ખલીફા મોલ્લા મસ્જિદ ટ્રસ્ટનો વિવાદ હાલ વકફ બોર્ડમાં ચાલી રહ્યો છે. ટ્રસ્ટીની દાદાગીરીના વિરોધમાં વકફ બોર્ડમાં પણ રજૂઆત કરાઈ હતી, તો વકફ બોર્ડ અને ટ્રિબ્યુનલ દ્વારા હાલ સ્ટે અપાયો છે. જોકે તેમ છતાં પણ ટ્રસ્ટી દ્વારા ખોટી રીતે મોલ્લાના રહીશો સામે મસ્જિદના જગ્યા પર કબજો કર્યો હોવાનું અને લેન્ડ ગ્રેબિંગની અરજીઓ કરાઈ રહી છે, જે ફરિયાદ તદ્દન ખોટી હોવાનું જણાવી મોલ્લાવાસીએ કહ્યું હતું કે ઘણા સમયથી ટ્રસ્ટી સફીભાઈ ઇદ્રીસ સહિતનાઓ દ્વારા ખોટી રીતે મોલ્લાવાડા વિરુદ્ધ અરજી કરાઈ રહી છે, જેથી પોલીસ કમિશનરને આ બાબત મળી ટ્રસ્ટીઓની ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું હતું. સાંભળો શું કહી રહ્યા છે ખલીફા મોલ્લાના રહીશો. શેખ નસીરુદ્દીન ઉસ્માન મિયા, આ ખલીફા મોલ્લા મસ્જિદની બારે આપણે ઊભા છીએ અને તમારા હાથની અંદર અમને આવેદન પત્ર, શું થયું છે? એમાં આ બાંધકામ રોકવા માટે જે ટ્રસ્ટીએ વકફ બોર્ડમાં અને બધી જગ્યાએ અરજીઓ કરી છે એની ઉપર વકફ બોર્ડ અને ટર્મિનલે ઇસ્ટે આપી દીધું છે, છતાં પણ હમણાં ચેનલવાળાઓને બધાને બોલાવીને આ લોકો ખોટા ખોટા કેસ કરી રહ્યા છે. અમારા મોલ્લાને જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો વિરુદ્ધ આખો મોલ્લો મળીને 2018માં મીટિંગ કરીને બધાએ પોતાની આખા મોલ્લાની સંમતિથી આ કામ થયું છે, છતાં પણ એ લોકોને રોકવાની કોશિશ કરી રહ્યા છે. એ લોકો કોણ? એ લોકો કોણ? સફીભાઈ, મોહમ્મદ શફી, ગુલામ મોહમ્મદ શેખ અને નૂર મોહમ્મદ બાગવાલા. શા માટે આવું કરી રહ્યા છે? હવે એ તો એ લોકોને જ ખબર ને સાહેબ, આપણે એમ કામ કરીએ ત્યારે આવીને ઊભા રહે છે ને એના પછી પાછળથી આવી અરજીઓ કરે છે, જેવા કે અમારા મુસ્તાકભાઈ બાગવાલા, અનિફભાઈ કાપડિયા, અનિશભાઈ કાપડિયા અને હનીફભાઈ, ગુલામભાઈ શેખ, યશા શેખ, માઈ શેખ, તહા શેખ, આ લોકોની વિરોધ એ લોકોએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે. આ મસ્જિદમાં કોણ લેન્ડ ગ્રેબિંગ કરી શકે છે સાહેબ? હવે તમે શું કરશો? એ તો હવે અમે કાનૂન જે કાર્યવાહી છે તે કરીશું, કેમ કે ઓલરેડી વકફ બોર્ડમાં અમારી પાસે કાર્યવાહી ચાલુ જ છે ટ્રિબ્યુનલમાં. મોલ્લાવાસી અમારી સાથે છે. વર્ષ 2018થી મસ્જિદનું બાંધકામ શરૂ કરાયું ત્યાંથી જ ટ્રસ્ટીઓ દ્વારા મોલ્લાવાસીઓ વિરુદ્ધ કામગીરી કરાઈ રહી હોવાનું પણ મોલ્લાવાસીઓ દ્વારા જણાવ્યું હતું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.